બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના વાયરસને લઈ આવા કપરા સમયે પણ સેવકીય આગેવાનો આગળ આવી રહ્યા છે અને ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી રહ્યા છે. કોરોના વાયરસને નાથવા ધાનેરા શહેરમાં રહેતા 68 વર્ષીય નિવૃત્ત શિક્ષક વિષ્ણુભાઈ ત્રિવેદી કોરોના રસીને લઈ લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. કોરોના વાયરસ સામે રક્ષણ મળે તે માટે ભારતે સ્વદેશી રસી તૈયાર કરી છે. રસી લેવા માટે લોકો પ્રેરિત થાય તેને લઈ નિષ્ણાંત તબીબી રસી લેવા માટે આહ્વાન કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનો પણ કોરોના વાયરસને હરાવવા માટે ભારતના દરેક નાગરિકો કોરોના વાયરસની રસીના ડોઝ સમય પ્રમાણે લે તે માટે લોકોનો સંપર્ક કરી સમજાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તેમજ નિવૃત્ત શિક્ષક વિષ્ણુભાઈ ત્રિવેદીની ઉંમર 68 વર્ષની છે. આ ઉંમરે પણ યુવાનો ના કરી શકે તેવું સેવકીય કાર્ય વિષ્ણુભાઈ કરી રહ્યા છે. મૂળ ધાનેરા શહેરમાં આવેલ શિવાજી પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પોતાનો આખો દિવસ કોરોના વાયરસની રસી નાગરિકોને મળી રહે તે માટે પોતાનો દિવસ ખર્ચ કરી રહ્યા છે. એક માસ અગાઉ જ્યારે કોરોના વાયરસનું સંક્રમણનો ફેલાવો ઓછો હતો એ સમય દરમિયાન ધાનેરા શહેરના નાગરિકો કોરોના વાયરસની રસીના ડોઝ સમયસર લે તે માટે વિષ્ણુભાઈ ઘરે ઘરે જઈ સૌને કોરોના વાયરસની રસી બાબતે સમજણ આપી તેમને રસી લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે. દિવસની શરૂઆત થાય તે સાથે વિષ્ણુભાઈ ત્રિવેદી પોતાના અન્ય મિત્રો સાથે કોરોના રસીના કેમ્પના આગોતરા આયોજન પ્રમાણે સોશિયલ મીડિયા તેમજ મોબાઈલ પર કોલ કરી લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં કોરોના રસીને લઈ વિષ્ણુભાઈની જેમ અનેક સેવકીય આગેવાનો આગળ આવી સરકારની મદદ કરી રહ્યા છે. કોરોના વાયરસની બીજી લહેરમાં રક્ષા કવચ તરીકે રસી અસરકારક છે જેને લઈ ધાનેરા તાલુકામાં ગત 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણ અભિયાનમાં આજ દિન સુધી કુલ પહેલો ડોઝ લેનાર નાગરિકોની સંખ્યા 31,956 છે, જ્યારે બીજો ડોઝ માટે કુલ 3,161 નાગરિકોએ બીજા ડોઝની રસી લીધી છે. વૈશ્વિક મહામારી સામે સૌ સાથે મળી સેવકીય પ્રવૃત્તિમાં આગળ વધી વિષ્ણુભાઈ ત્રિવેદીની જેમ પોતાનો સમય સેવામાં આપી રસીકરણ અભિયાનને હજુ સફળ બનાવી કોરોના વાયરસ સામે લડવું જરૂરી છે. ત્યાર સુધીમાં મેં લગભગ 1,000 માણસોને વેક્સિન અપાવી છે. કેવું માર્ચ મહિનાથી આ વેક્સિન પ્રોગ્રામ આપવાનો ચાલુ કરેલું છે. કઈ રીતે આયોજન કરો છો તમે ત્યાં સુધી? અમે અગાઉથી પહેલા ડૉક્ટર સાહેબ જોડે મળી અને સ્થળનું આયોજન કરીએ છીએ અને પછી જાણ કરીએ છીએ દરેકને અને કેમ્પના દિવસે જે તે સ્થળ ઉપર માણસોને લઈ જઈએ છીએ. અચ્છા, લોકો તૈયાર થાય છે વેક્સિન માટે? લોકો અમુક આનાકાની પણ કરતા હોય છે, કારણ કે અમુક ભય માણસોને ભરે અને એમને વાત કરી અને સમજાવી અને અમે એમનો ભય દૂર કરીએ છીએ. અચ્છા, કેટલી ઉંમર છે? તમે નિવૃત્ત શિક્ષક છો, કેવી રીતે બધું હેન્ડલ કરો? હું 2011ની અંદર રિટાયર થયેલો છું. હાલ મારી ઉંમર 68 વર્ષની થયેલી છે, પરંતુ મને કામ કરવામાં કોઈ થાક લાગતો નથી. ઉપરથી મને આનંદ આવે છે અને મારું શરીર પણ સારું રહે છે કામ કરવું એટલે. તમારા સિવાય બીજા લોકો તમારી સાથે જોડાયેલા ખરે? બીજા પણ લોકોને અમે જોડાયા છે. અમારા જે નિવૃત્ત કર્મચારીઓ છે એમને પણ અમે સહયોગ લઈએ છીએ, એ પણ સહયોગ આપે છે. ક્યારથી ચાલુ કર્યું અત્યાર સુધી કેટલી જગ્યા ઉપર કેટલા લોકોને વેક્સિનેશન કરાવ્યું છે? અત્યાર સુધી અમે 30 જગ્યાએ જુદી જુદી જગ્યાએ વેક્સિનનો પ્રોગ્રામ રખાવેલો છે અને 1,000 કરતાં પણ વધુ માણસોને મેં વેક્સિન અપાયેલું છે. ટોટલ તો પોકડો બહુ મોટો છે, પરંતુ 1,001 માણસોને મેં વ્યક્તિગત વેક્સિન કરાવેલું છે. શું દૈનિક ક્રિયા શું હોય તમારી સવારથી? સવારથી અમુક કાર્યકર્તાઓનો પણ અમે ઉપયોગ કરીએ છીએ. એ લોકો પણ ઘરે ઘરે જાય છે, કોર્પોરેટરો પણ ઘરે જાય છે અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરીએ છીએ. યાદી લાવી અને અમે એમને ફોન પણ કરીએ છીએ અને સ્થળની જાણ કરીએ છીએ.